દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામે રાત્રિના સમયે 7 થી 8 લૂંટારાઓએ સોનાના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી. પાણીયામાં રાત્રિના 8-1 જેટલા લૂંટારૂઓએ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ઘરની મહિલાઓના શરીર પર પહેરેલા દાગીનાની લૂંટ મચાવી હતી. આ ઉપરાંત તિજોરીમાંથી પણ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 33,200ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. મહિલા સુમિત્રાબેન પટેલ તથા પરિવારજનો રાત્રિના સમયે ઘરમાં સૂઈ રહ્યા હતા. તે દરમિયાન મધરાત્રે 12 વાગે તેમના ઘરનો દરવાજો ખખડાવી લૂંટારાઓએ અમારે પાણી પીવું છે તેમ કહી દરવાજો ખોલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઘરના સભ્યોએ દરવાજો નહીં ખોલતા તેઓએ પથ્થરોથી દરવાજાના ઉપરના ભાગની ગ્રીલ તોડી અંદર હાથ નાખી દરવાજો ખોલી નાખ્યો હતો. 8 જેટલા લૂંટારૂઓએ ઘરમાં પ્રવેશી સુમિત્રાબેનને દાગીના તથા રૂપિયા મૂક્યા છે તેવું જણાવી પાઇપો તથા લાકડીઓ મારી પગમાં ઈજાઓ પહોંચાડી હતી. લૂંટારાઓએ ધાક જમાવી સુમિત્રાના શરીરે પહેરેલા સોનાની બુટ્ટી, 2 જોડ નાકની ચૂની, પગના ચાંદીના ઝાંઝર બળજબરીથી કાઢી લીધા હતા. નહીં મુંડા, ZSTV, દાહોદ. રાત્રે 11 વાગ્યાથી પેશ્યા, પાણી મૂંગ્યું તો હડપંપ બોર બતાવ્યો, પછી નહીં દરવાજો ખોલ, નહીં ખુલ્લું રાત્રે, પછી વચડીની કામ નહીં ખોલે, નહીં ખુલ્લું, અરે ખોલ એટલે બૂમા બૂમ કરી સાહેબ. પછી વાવ હતી એટલે એને ઘચી પાડી, ઘચી પાડી ખાટલા મેથી એટલે માર ધમસાલી, એટલે 2 લાકડી પાગામાં મારી પડી ગઈ, 2 લાકડી મારી બાર દરવાજે રીન, પછી એટલી બમ પાડી એટલે ફરાર અમે થઈ ગયો. હા તો હું માળિયામ પેસી ગઈ તો પેલી મોટી વહુ નાહી છૂટી અને નાની વહુ સૂરી લીન તાની તો, એટલે ઘેંચી પાડીને ધૂમ ઝુમા હડક ઝોમ ઝુમા એટલે એને મુંડા ઉપર ને ગયા બીમાર, પછી એટલે એ કાઢી કાઢીને કાને થું આપી દીધું. અને તિજોરી તોડી તો 1.5 તોલાનો દોરો, 1 વટી અને 1200 રૂપિયા, 1200 2 ગલ્લા તોડ્યા. લીમખેડા પોલીસ સ્ટેશનના પાણીયા ગામે જે લૂંટા પડ્યું છે ત્યાં 2 દિવસ પહેલા રાત્રે આશરે રાતના 12-1 વાગ્યાની આસપાસ 5 થી 6 માણસો 25 થી 30 વર્ષની ઉંમરના હાથમાં લાકડી લઈ અને ઘરની જાળી તોડી અને પ્રવેશ કર્યો અને ત્યાંથી ચાંદીના દાગીના અને થોડી રોકડ રકમ એમ કરી અને 33,000ની આસપાસનો મુદ્દામાં લઈ અને લૂંટફાળ કરેલ છે. જે બાબતે લીમખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને આગળની તપાસ ચાલુ છે.